अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। देवताओं भगवान ने पासे गया प्रभु, हवे बोले जाओ भगवान शिवजी ने पासे। हवे भगवान नारायण जेर ने बनाई हुई पचावी न सके ए पण पी सके, पण भगवान एम कीधुं के नहीं नहीं, ज्यारे आवो त्यारे महाराज मंदिर में आवो छो, जाओ भगवान शिवजी ने पासे। ये वैष्णवों ना आचार्य छे, वैष्णवानाम यथा शंभु। साचो जीवन में वैष्णव कोने कहवाय, भक्त कोने कहवाय, वैष्णव तो केवल नाम आपू छू, पण भगवान ने माननारा जेटला छे, भगवान ने पूजा करनारा जेटला छे, ए बधा भक्त छे, बधा वैष्णव ज छे। तो झेर लईने भगवान भोलेनाथनी पासे गया अने त्यां जईने जोयुं तो भगवान बिराजमान छे, देवताओं भगवाननी सुंदर स्तुति करे छे। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं। भगवान भोलेनाथनी स्तुति करे छे तमाम देवताओं। भगवान ने प्रार्थना करी, प्रभु अमे भगवान विष्णु परमात्मानी पासे गया, पण एमणे एम कीधुं के आप आ झेरनो स्वीकार करशो, वे आप आ झेरनो स्वीकार करो। भगवान भोलेनाथ हसवा माँडा कि अमृत निकळ्युं होय तो अहींया सुधी धक्को खात, आ तो झेर पीवड़ावा जाय्या छो, पण कई वांधो नहीं, भगवान नारायण नो हूँ परम भक्त छू एनी वात करी, एटले आ झेर એજ મારા માટે અમૃત છે। આમ કરીને ભગવાન ભોલેનાથ તરત જ કરતલી કરી ખોબો ધરી, અને ઝેર જેમ નાનું બાળક શરબત પીવે એમ ઝેરને પોતાના મુખારબિંદની અંદર લઈ જઈ અને ભગવાન ભોલેનાથે ઝેરનું પાન કર્યું, કંઠમાં રાખ્યું છે, નીલકંઠ થયા, દેવ સમુદાય પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે। બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય। ભગવાન ભોલેનાથ નીલકંઠ થયા છે। દેવતાઓ ફરી પાછા આવ્યા, અમૃત મંથન માટે કહ્યું, અને અમૃત મંથનની જેવી શરૂઆત થઈ એટલે સૌથી પહેલા હવીરધાની તતો ભવત સાક્ષાત કામધેનુ ગાય નીકળી છે, ઋષિઓને આપી દીધી કે યજ્ઞ સમિધ એકત્રિત કરવા માટે, યજ્ઞ સામગ્રી એકત્રિત કરવા માટે આ ગાયનું અમે દાન કરીએ, સૌથી પહેલી વસ્તુ જે નીકળી એનું દાન કર્યું છે દેવતાઓ અને દૈત્યોએ। અને તથા ઉચ્ચ સ્રવા નામ હયો, મતલબ ઉચ્ચ સ્રવા નામનો ઘોડો નીકળ્યો, દૈત્યો લઈ ગયા, એ પછી ઐરાવત હાથી નીકળ્યો, એ હાથી દેવતાઓ લઈ ગયા, અપ્સરાઓ નીકળી દેવતાઓ લઈ ગયા, કૌસ્તુભ મણિ નીકળ્યો ભગવાન વિષ્ણુએ રાખ્યો, અને દૈત્ય વાંધો ઉઠાવ્યો કે જે નીકળ્યો એ બધું તમે ઘર ભેગું કરો છો, તે અમે મહેનત નથી કરતા, અરે અમારી અમારાય બાવડા દુખે છે, આ બધું ખેંચી ખેંચીને મંથન કરતા કરતા બધું ઘર ભેગું કરો છો। એટલે દેવતાઓએ કીધું કે હવે હવે એમાં ઝઘડો સાનો મહારાજ, હે દૈત્યરાજ હવે જે નીકળે એ તમારું, બસ ચાલો કરો મંથન। અને જ્યાં મંથન કર્યું ત્યાં તો હાથમાં વારુની મદિરા દારૂ લઈને ભગવાન પ્રગટ થયા, દારૂ નીકળો, અને દારૂ નીકળો એટલે તરત દૈત્યોના આપી દીધો કે લઈ જાઓ લઈ જાઓ, જાઓ પીઓ ને મજા કરો, વારુની મદિરા દારૂ, સમજાણું, જીવનના ખોટા વ્યસનની અંદર જે ફસાય એ જીવનના સાચા અમૃતથી વંચિત રહે છે। દૈત્યો વ્યસનોને વળગી રહ્યા, પરિણામે અમૃતથી વંચિત રહ્યા છે। આમ એક પછી એક એક રત્નો નીકળવા લાગ્યા, પણ કોઈએ ભગવાન ભોલેનાથને યાદ ન કર્યા। સમાજ આવો જ સ્વાર્થી, નહીતર ભોળાનાથ જો ઝેરનું પાન ન કરત તો અમૃત મંથન જ ન થાત, પણ ઝેર પીવા વાળા બીજા છે, અને આ તો બધા ખાલી રત્નો જ લેવા વાળા છે, પણ એક એક રત્ન જે નીકળ્યા એ બધા પોતપોતાએ વેચ્યા, પણ ભગવાનને કોઈએ યાદ ન કર્યા ભોળેનાથને, હા નહીતર એકાદું રત્ન એને આપ્યું હોત તો વાંધો શું હતો, હા કૈલાસમાં એને કામ આવત ને।
પણ ના આપ્યું. સમાજ એ આવો જ સ્વાર્થી છે. અને એટલા માટે જ પથિકજી મહારાજ લખે છે, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું, નહીં વિશ્વાસ હું લાવું, અમારા અનુભવો છે, અમારા અનુભવો છે, તમારા પણ દગો દેશે, અમારા અનુભવો છે, તમારા પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા, પણ દગો દેશે. પથિક તું ચેતજે પથના સહારા, પણ દગો દેશે. જેને મેન તમે આપણા માયના છે, દિલડામાં સ્થાન પુષ્પ ધારીને આપે મેન તમે આપ્યું હોય, કે અમારો મિત્ર છે, કે અમારો ભાઈ છે, કે એ જ એવી રીતે જીવે કે જાણે આપણી સાથે વિશ્વાસઘાત કરે. અને આ દુનિયામાં સૌથી મોટામાં મોટો કોઈ પાપ હોય તો એ છે વિશ્વાસઘાત. બને ત્યાં સુધી કોઈનો વિશ્વાસ ન તોડવો. પથિકજી મહારાજે કેટલું સટીક ભજન લખ્યું, કેટલું સટીક ગઝલ લખી, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. અને કોઈ વ્યક્તિને ઉદ્દેશ્યને નથી કીધું, એમ કીધું કે આ આ મારા અનુભવ, અમારા અનુભવો છે, અમારા આ મારા અનુભવ છે, અનુભવો છે, તમારા પણ દગો દેશે, અમારા અનુભવો છે, તમારા પણ દગો. કોઈએ ભગવાન ભોલેનાથને યાદ ન કર્યા. અને વારુણી મદિરા નીકળી અને તમામ દેવતાઓ આપી દે છે. અને એ પછી ફરી પાછું મંથન થયું, સાક્ષાત હાથમાં પુષ્પની માળા લઈ અને ભગવતી મૈયા લક્ષ્મી પ્રગટ થયા છે. હાથમાં વરમાળા છે એટલે બધા એમ થયું કોકને વરવા આવ્યા લાગે છે. એટલે બધા ધક્કા મૂકી કરવા લાગ્યા કે મને પહેરાવો, મને પહેરાવો, મારી સાથે પરણો, મારી સાથે લગ્ન કરો, હું તમને સાચવીશ, હું તમને સંભાળીશ. આમ બધા ધક્કા મૂકી કરવા લાગ્યા લક્ષ્મીજીને જોઈને. અને લક્ષ્મીજી તો શોર બકોર નહીં કરો, કોઈ અવાજ ધક્કા મૂકી નહીં કરો, ચાલો લાઈનમાં ઊભી જાઓ બધા, અને જે મને રૂડો રૂપાળો લાગશે ને એની સાથે જ હું પરણીશ, ચાલો. અને સ્વયંવર રચાયો, સમુદ્રના કિનારેથી લાઈન લાગવાની શરૂ થઈ છે હિમાલય સુધી. અને એમાં ભગવા કપડા વાળા હતા અને ધોળી દાઢી વાળા હતા, બધા હતા. હાથમાં અષ્ટ સખી મંડળની સાથે ભગવતી મૈયા લક્ષ્મી પુષ્પની માળા લઈને નીકળે છે. સખીઓ બધી ઓરખાણ કરાવે, આ બ્રહ્માજી બહુ મોટા જગતનું સર્જન કરનારા. લક્ષ્મીજી એની સામે જોઈને કીધું કે અરે માથાનું પતરું અને દાઢીનું પતરું બધું ધોળું થઈ ગયું ને હજી બેઠા છે આ લાઈનમાં. એ ઉંમરે પણ લક્ષ્મી મેળવવાની ઈચ્છા જતી નથી. આગળ ગયા, ભગવાન શિવજી બેઠા, બોલે હવે જેને બહુ મોટા છે, મૃત્યુંજય છે, બધું છે, પણ આ દુનિયામાં હું કપડાનો દુકાળ પડ્યો છે કે આ મૃગચર્મ વીટીને બેઠા છે. હવે જેને પોતાના કપડાની ઈચ્છા ન હોય પહેરવાની, સારા કપડાની, અને બ્યુટી પાર્લરમાં કોઈ દિવસ જાતા ન હોય, એ મને હું લઈ જાય, નહીં નહીં મારે આની સાથે પરણવું નથી. વળી આગળ આ પરશુરામજી બોલે, બહુ સાચું, મૃત્યુંજય છે, જીતેન્દ્રિય છે, પણ પરશુરામજી નિષ્ઠુર છે, નાના નાના ક્ષત્રિયોના ભૂલકાઓને મારે છે, ક્ષત્રિયોના બાળકોને મારે છે, માટે આની સાથે પણ મારે પરણવું નથી. આગળ બોલે, આ ઇન્દ્ર બોલે, વાત સાચી, દેવતાઓનો રાજા છે, પણ કામી છે, મારે આની સાથે લગ્ન નથી કરવા. આગળ આ બલિ બોલે, વાત સાચી, દૈત્યોના રાજા છે, અત્યારે ત્રિલોકનું રાજ્ય એમની પાસે છે, પણ અભિમાની બહુ છે, મારે આની સાથે નથી પરણવું.
એક એક પછી એક એક રાજાઓને ના પાડતા જાય છે. જેનો વારો નથી આવ્યો ને એ બધા આમ પોતાના મુકુટ ને કપડાં બધું આમ સરખું કરીને ઊભી જાય આમ કે હજી હું બાકી છું, આને નથી મળી હવે મારો વારો. એટલે બધા જેને પાસે આમ લક્ષ્મીજી વિભાવે ને બાજુવાળો માનતા કરે કે હે ગણપતિ બાપા, આ માળા જો આને ન પહેરાવે તો હું તને 108 લાડવા ધરાવીશ, આ આ આ મને પહેરાવે એવું કરો, એમ ઊભો ઊભો માનતા કરે. અને જેના ગળામાં માળા આવવાની હોય એની સામે ઉભા હોય એને પછી પહેરાવે નહીં, એટલે એ બધા ઉભા ઉભા એવી માનતા કરે કે હે ગણપતિ બાપા, આ આ માળા અમને નથી પહેરાવી, હવે એવી કૃપા કરો કે આ માળા કોઈને ન પહેરાવે, જો આવી રીતે કોઈને ન પહેરાવે તો અમે તમને 108 લાડવા, એ બધા સમૂહમાં માનતા કરે. કેટલું તાત્વિક શબ્દ ચિત્ર આપ્યું છે વેદવ્યાસજી, મારું અને તમારી મનસ્થિતિનું વર્ણન છે. આ કામ મારાથી જ થવું જોઈએ, જો મારાથી ન થાય તો કોઈથી ન થવું જોઈએ. આ બધાની મનસ્થિતિ છે, બધાને પંકાવવું છે, બધાને આગળ આવવું છે. અને એનું સંપૂર્ણ ઉદાહરણ આ સમુદ્ર મંથનની કથા છે. દરેકના મનમાં આ જ માનતા, આ મને મળે અને મને ન મળે પછી હવે કોઈને ન મળવી જોઈએ, હા એ બધાના મનમાં ચાહ છે. તમામ દેવતાઓને ના કહેતા કહેતા લક્ષ્મીજી જાય છે નારાયણની પાસે. અષ્ટ સખીએ ઓળખાણ કરાવી આ વૈકુંઠવાળા નાથ ભગવાન વિષ્ણુ. અને જ્યાં ભગવાનની સામે જોયું ત્યાં લક્ષ્મીજીએ બધી સખીઓને કીધું કે હવે તમે ચૂપ રહ્યો, મને જોઈ લેવા દો. પછી પોતાની હાથે લક્ષ્મીજી ચકાસણી કરે છે, આ હા હા કેટલું સુંદર પીતાંબર પહેર્યું છે, આ હા કેટલો સુંદર મુકુટ ધારણ કર્યો, કેટલું સુંદર ઉત્તરીય વસ્ત્ર રાખ્યું છે, વૈજયંતી માલા છે, મતલબ શૃંગારની અંદર માને છે. આ આ પોતે રૂપાળા દેખાવાનો પ્રયત્ન કરે છે, પછી મને તે મેકઅપ કરવા દેશે એમાં વાંધો નહીં આવે, પણ ક્યાં રહે છે? દેખાવે તો બહુ સારું પણ પછી કઈ રહેવાનું, એનો તો ઢંગ છે કે નહીં, ક્યાં રહે છે? બોલે વૈકુંઠમાં. ઓહો વૈકુંઠ, આટલો મોટો બંગલો, વાહ વાહ. બીજો કોઈ ફ્લેટ ખરો કે બસ ખાલી વૈકુંઠમાં એકમાં જ? અમદાવાદમાં તો છે, પછી કઈ મુંબઈમાં એકાદો ફ્લેટ હોય તો સારું ને. બીજું કોઈ મિલકત ખરી? બોલે હા વૈકુંઠમાં તો છે, બીજો ફ્લેટ છે ક્ષીરસાગરમાં. બોલે સમુદ્રમાં? અરે સમુદ્ર તો મારા પિતા, આ તો ઘર જમાઈ થઈને રહેશે, કારણ કે એ સમુદ્રમાંથી લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા છે, આ તો ઘર જમાઈ થઈને રહે એમ છે. વાહ આટલો સુંદર ફ્લેટ, ત્યાં પણ પાણી ભરવા જવાની માથાકૂટ નહીં, સમુદ્રમાં જ રહે પછી પાણી ભરવાની ક્યાં વાત આવી? પછી શંખ ને ચક્ર ને ગદા ને પદ્મ આ બધું ધારણ કર્યું, એટલે ચક્ર ને ગદા છે એટલે હથિયાર છે, મતલબ શૂરવીર છે, મારું રક્ષણ કરી શકશે બરાબર. એક હાથમાં બોલે કમળ, અરે કમળ એ તો મારું આસન, હું મારું નામ જ કમલા. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, હું તો કમલા છું. અને ચોથા હાથમાં બોલે શંખ, અરે વાહ એ તો મારો ભાઈ છે, એ પણ સમુદ્રમાંથી ને હું પણ સમુદ્રમાંથી, મારા ભાઈને પોતાના હાથમાં રાખીને બેઠા છે, આની સાથે પરણવામાં જરાય વાંધો નહીં, બધું સાચું છે, પણ કઈ વાહન સુખ ખરું કે જ્યાં જાઉં ત્યાં શાકભાજી લેવા જાઉં, ગમે ત્યાં જાઉં હાલીને જ જવું પડશે, મર્સિડીઝ જેવી ગાડી હોય ને, હા ચાર બંગડી વાળી ગાડી હોવી જોઈએ ને, એવી કોઈ ગાડી ખરી? બોલે હા. શું ગરુડ? આ આટલું બધું સુખ હોય એને કઈ કન્યા ના ભરે? આમ વિચાર કરીને જગદંબા મહાલક્ષ્મી માતાજીએ પોતાના હાથમાં રહેલી એ દિવ્ય વરમાલા ભગવાન વિષ્ણુના કંઠમાં આરોપિત કરી દેવ સમુદાય પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. શ્રી લક્ષ્મીનારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ.
लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन् नारायण 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 श्रीमन् नारायण 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 ओ श्रीमन् नारायण 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 श्रीमन् नारायण 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 लक्ष्मी नारायण परमात्मा विवाह थया અત્યાર સુધી ભગવાન પોતાના ચરણમાં જોતા હતા અને જેવા લક્ષ્મીજીએ પોતાના કંઠમાં માળા આરોપિત કરી એટલે ભગવાને ઊંચું જોયું અને આજુબાજુ જોયું. બહુ તાત્વિક વાત કરી છે ભગવાને આ, કે જ્યાં સુધી ભગવાનની કૃપાથી આપણા ઘરે લક્ષ્મીજી ના આવ્યા હોય ને ત્યારે આપણે આપણા ચરણમાં જોવું. આ ચરણ તો બરાબર છે ને, આ ચરણનો મતલબ આપણું જીવનનું આચરણ, એ તો સારું છે ને, મારું સદાચરણ છે ને, તો જ લક્ષ્મીજી આવે. અને લક્ષ્મીજી આપણા સદ આચરણ જોઈ અને કદાચ આવે તો બીજું કામ કરવાનું, શું બોલે આજુબાજુ જોવાનું કે હવે કોણ એવો દુઃખી છે કે જેને હું મારા આ ધનથી, મારી લક્ષ્મીથી, મારા આ પૈસાથી હું મદદ કરી શકું. એટલે ભગવાન નારાયણે આજુબાજુ જોયું. શ્રીમદ ભાગવતના એક એક લીલાના અદભુત રહસ્યો છે. ભગવાન આમ આમ આંખો ઊંચી કરે ને એમાં કારણ હોય ત્યારે જ ભગવાન આંખે ઊંચી કરે. તો લક્ષ્મી નારાયણના વિવાહ થયા અને ફરી સમુદ્ર મંથન થયું, હાથમાં અમૃતનો કુંભ લઈ અને સાક્ષાત ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. અને જેવા પ્રગટ થયા અને જોયું દૈત્યોએ, અરે આ તો અમૃત, અને દોડી અને અમૃતના કુંભને ઝૂંટી લીધો. અને જેના હાથમાં હતું એ જઈને પીવા જાય ત્યાં બીજાએ ચોટી લીધો, નહીં પેલા હું, એમ કરીને એ પીવા જાય. અને જ્યાં એ પીવા જાય ત્યાં ત્રીજાએ જોતો, નહીં પેલા હું, આમ કરીને એ પીવા જાય. એ જ્યાં પીવા જાય ને જ્યાં હજી મોઢા પાસે પહોંચે ત્યાં ચોથો જટે, નહીં હું, એમ કરીને પેલા હું. સુખ જીવનમાં આવે ત્યારે હું પેલા, હું પેલા, આનો ઝઘડો ન થાય એનું ધ્યાન રાખવું. નહીતર વકીલ સાહેબને ફી આપવામાં જાય, કોર્ટમાં કેસ લડવામાં જાય ને અશાંતિ ઊભી થાય, જુદી. હા, એક પથ્થર ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી એ પર્વતની સાથે જોડાયેલો છે. એક પાંદડું ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી એ વૃક્ષની સાથે, ઝાડવાની સાથે જોડાયેલું છે. એમ એક વ્યક્તિ ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી એ પરિવારની સાથે જોડાયેલો છે. પરિવારથી જુદો થાય એટલે એનું અસ્તિત્વ મટી જાય છે. અને મને બહુ આનંદ થયો, તમે માનશો નહીં, હજી હજી આ કથાના મુખ્ય આયોજકની અંદર મને બધાના નામ નથી આવડતા. ભરતભાઈનું એકનું આવડે અને દિનેશભાઈ જે ત્યાં મળવા આવે, બસ આ બેના જ નામ આવડે. પણ સૌથી મોટી વાત, મારે એની પાસે કંઈ, મારો સિદ્ધાંત છે કે જે હોય મોઢે કહેવું, એની ભૂલ હોય તોય મોઢે કહી દઉં અને સારી વાત હોય તોય મોઢે કહું. મારે એની પાસે કંઈ લેવું નથી, પણ એક વાતનો આનંદ એ છે કે આટલા વર્ષો થયા આ ભાઈઓ બધા એક જ ઘરમાં રહે છે, એક જ ચૂલ્લે રસોઈ થાય છે. હા, માણસો એમ કહેતા હોય કે ભેગું રહેવું આ કળિયુગમાં બહુ સારું નહીં, એ ભેગા એના નોખા કરી દેવા નહીં. આ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગઈકાલે આવ્યા હતા દિનેશભાઈ ત્યારે મને વાત કરતા હતા કે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા પછી મારા બે નાના ભાઈઓ પૈણા છે, ત્યાં સુધી નહીં. હવે 10 વર્ષ સુધી એમના ધર્મપત્ની એને આ બે દેરને દીકરાની જેમ સાચવા હશે ને, ત્યારે જ આ બધું ભેગું થાય ને, ત્યારે જ આ બધું આયલું હોય ને. પરિવારની અંદર કેવી એકતા જોઈએ એ જોવું હોય તો આવો આ રાણલિયા પરિવારની પાસે. આ અહીંયા બધું એવું જ હશે. હું તો આને એકને મને પરિચયમાં આવ્યા એના દ્વારા દેવતાઓને એમને મૂકીને દૈત્યો બધા હું પેલા ઝઘડો થવા લાગ્યો. કુટુંબની અંદર આનો ઝઘડો ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું. સુખ ભગવાન આપે તો એ સુખને સમજીને એનો સદુપયોગ થાય એ રીતે જીવન વ્યતીત કરવું જોઈએ.
દુનિયાની અંદર કોઈ માણસ જન્મીન છે તો કોઈક જ એવો હોય જે જે વધારે પુણ્યશાળી હોય, જે ગર્ભ શ્રીમંત હોય, બાકી બધા દુઃખી થયા જ હોય ને પછી જ સુખી થયા હોય. અને દુઃખી હોય ત્યારે બધા ભેગા રહીએ ને, અને સુખ આવ્યા પછી સીધા નોખા થાય ને, તો સમજવાનું દુઃખ હતું ત્યારે બધા ભેગા રહ્યા, એ મજબૂરી હતી. રાહત જોતા હતા ક્યારે સુખ આવે ને ક્યારે નોખા થઈએ. પણ સુખ આવે, દુઃખમાં તો ભેગા હોય, પણ સુખ આવે ને ત્યારે ભેગા રહીએ તો સમજવાનું જીવન ધન્ય કહેવાય. તમામ દેવતાઓ ભગવાનની પાસે ગયા. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી દૈત્યને ભૂલાવામાં નાખી અને અમૃતનું પાન દેવતાઓને કરાવડાવ્યું છે. પછી તો યુદ્ધ થયું, તમામ દૈત્યનો સંહાર થયો, પણ શુક્રાચાર્ય મહારાજની પાસે મૃત સંજીવની વિદ્યા છે અને એ મૃત સંજીવની વિદ્યા દ્વારા દૈત્યરાજ બલિને પુનર્જીવિત કર્યા. એમના પાસે યજ્ઞ કરાવ્યો વિશ્વજીત નામનો. એ યજ્ઞ દ્વારા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર અને રથ પ્રાપ્ત થયા અને આ દ્વારા એમને સ્વર્ગનું આધિપત્ય પાછું પ્રાપ્ત થયું. ગુરુની કૃપા છે એટલે. અને શુક્રાચાર્ય મહારાજ ગુરુદેવને પૂછે છે કે હે ગુરુદેવ બલિરાજા, કે આ આ સ્વર્ગનું આધિપત્ય, આ સ્વર્ગનું સિંહાસન મારી પાસે જ રહે એવું કોઈ ઉપાય ખરો? બોલે હા. શું? બોલે જે 100 અશ્વમેધ યજ્ઞ કરે ને, આ સિંહાસન એનું છે. એક પોસ્ટ છે ઇન્દ્ર, જે 100 અશ્વમેધ યજ્ઞ કરે. તો મહારાજ કંકણ બંધન કરો, હું 100 અશ્વમેધ યજ્ઞનું બીડું ઝડપું છું, હું કરીશ, યજ્ઞ કરાવડાવો. 99 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે ભૃગુ કચ્છમાં, એટલે આજના ભરૂચમાં અશ્વમેધ યજ્ઞ ચાલે છે. જો આ યજ્ઞ પરિપૂર્ણ થાય તો બલિરાજા ઇન્દ્ર બની જાય. દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ, પોતાના પતિ કશ્યપજી મહારાજની પાસે 12 દિવસનું પયોવ્રત લીધું છે અને આ પયોવ્રતના પ્રભાવથી સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન માતા અદિતિની સામે પ્રગટ થયા. અને ત્યારે માતા અદિતિએ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય પન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય સન્નહ કૃધીશ ભગવન નસિદીનનાથ યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ. ભગવાન નારાયણ યજ્ઞ નારાયણ ભગવાનની સ્તુતિ કરી વરદાન માગવાનું કહ્યું. ત્યારે અદિતિ માતાએ કહ્યું, પ્રભુ આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, મારા બાળકો દેવતાઓ બહુ મુસીબતમાં છે, મુશ્કેલીમાં છે, પ્રભુ એમનું દુઃખ દૂર થાય આવું કંઈક કરો, એમને એમનું રાજ્ય પાછું મળે આવું કંઈક કરો. વાત સાંભળી અને ભગવાને કીધું કે માં તમારી વાત સાચી છે, પણ એ રાજ્ય અત્યારે બલિના હાથમાં છે. ત્રિલોકનું રાજ્યના અધિપતિ અત્યારે દૈત્યરાજ બલિ છે અને માં એ બલિ યજ્ઞ દ્વારા જ મારું યજન કરે, મારી પૂજા કરે, હવે એને હું કેમ મારું? અને છતાં પણ તમારું વ્રત વિફળ નહીં થાય. એનો યજ્ઞ જો પરિપૂર્ણ થતો હોય તો હું પણ તમારું વ્રત વિફળ નહીં થવા દઉં. માં ભલે એને મારવાનું શક્ય નથી ને, તો કંઈ વાંધો નહીં, હું એને મારી નહીં શકું, પણ એની પાસે માગી તો શકીશ ને. તમારા માટે થઈને હું ઉપેન્દ્ર આવી બનીને આવીશ, એક બ્રાહ્મણ ભટુક બનીને આવીશ, ચિંતા નહીં કરો. અને ભગવાન યજ્ઞ નારાયણનું ચતુર્ભુજ રૂપ થયું અંતર ધ્યાન, અને ભગવાન તુરંત જ વામનના રૂપમાં પ્રગટ થયા. દેવ સમુદાયે પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ,
वामन नारायण 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 वामन नारायण 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 ओ भजमन नारायण 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 भजमन नारायण 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 भगवान वामन जी प्रकट थया तमाम देवताओ आया छे अरे आश्रम आखो देवताओ ने ऋषि मुनियों थी भराई गयो वामन जी नो रूप जोई महर्षि परम मुदित थया छे वामन जी तो छे ज एटले तरत ज एमना यज्ञोपवीत संस्कार नी तैयारी थई कोई आवीने मुंज मेखला आपी कोई दंड आपो कोई कमंडल आपो छत्र धरायवू कोई यज्ञोपवीत आपी गायत्री मंत्र ने दीक्षा आपवामां आवी सुंदर दैवीप्यमान रूप छे नानकड़ा प्रभु नु जे भगवान नी सामे जुए एटलो बधो मोहित थाय भगवान मां के जाने बीजू कई जोतो ज नथी केवल भगवान ज छे आ दुनिया मां बीजू कई छे नी आटलू सुंदर स्वरूप भगवान बटुक ब्रह्मचारी नु लईने आव्या छे कोई कविए बहु सुंदर लिखो के भगवान इतला दिव्य अने मनोहर रूप धारण करीने आव्या एना माटे कोई कविए लिखो एने जे अर्थ में लिखो होय ते पर बहु सुंदर लिखो छे शब्द मां समाय नहीं एवो तू महान शब्द मां समाय नहीं एवो तू महान किम कर गाऊ प्रभु तारा गुणगान किम कर गाऊ प्रभु तारा गुणगान शब्द मा समाय नहीं हो शब्द मा समाय नहीं एवो तू महान किम कर गाऊ प्रभु तारा अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।